الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين نحمده ونستعينه ونستغفره ونتوكل عليه ونصلي ونسلم على خاتم النبيين سيد المرسلين جد الحسن والحسين أبي القاسم محمد اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين سيما بقية الله في الأرضين روحي وأرواح العالمين لتراب مقدمه الفداء واللعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد فقد قال الله الحكيم في القرآن الكريم أعوذ بالله من الشيطان الرجيم يا أيتها النفس المطمئنة ارجعي إلى ربك راضية مرضية فادخلي في عبادي وادخلي جنتي صلوات محمد وآل محمد اللهم صل على محمد وآل محمد ساتھ مرین انتی باز بلند صلوات اللهم صل على محمد وآل محمد જ્યારે સલવાતની અવાજ વધારે હોય તો મજલિસ પડવામાં વધારે મજા આવે. મજલિસ શરૂ કરવા પહેલા હમણાં ગોય કોમેન્ટ પછી લિયાકતભાઈ બહુ સારા પોઈન્ટ તરફ મને ઇશારો કર્યો. બહુ સારી વસ્તુ છે, બહુ ખુશીની વસ્તુ છે કે આ સિસ્ટમ હોવો જોઈએ. મને નહોતી ખબર કે દુઆએ કુમેલા જે કોને પડવાની છે. કોઈ અગર મહેમાન આલિમેદિન આવ્યા હોય અને એ અગર દરખાસ્ત કરે અને ઈચ્છા કરે કે મારે દુઆ પડવી છે તો વાંધો નથી, બરાબર છે. પણ અમારે અગર દુઆ પડવી હોય તો પહેલાંથી કહેવું જોઈએ. બહુ સારી વાત તરફ ઇશારો કર્યો એટલે હું અઝીમભાઈથી માફી માંગુ છું. હું પોતાને એમની જગ્યાએ રાખું છું અને મેં વિચાર્યું કે અગર હું અઝીમભાઈની જગ્યાએ હોત તો મને કેવું લાગે. મેં પહેલાંથી કોઈને કહી દીધું હોય, હવે મસાલા ફોર એક્ઝામ્પલ હું કોઈને કહી દઉં કે મારે મજલિસ પડવાની છે અને ખેર મજલિસમાં તો આવું કંઈ ન થતું હોય પણ દુઆમાં અને એમાં પહેલેથી આ એક પ્રોગ્રામિંગ થઈ ગયો હોય તો આપણે બધાને એ વસ્તુનો ખ્યાલ રાખવો જોઈએ. તો હું ખરેખર માફી માંગુ છું અને અઝીમભાઈની સલામતી માટે અથવા જે લોકો પણ નમાઝ પછી દુઆ પડે છે અહીંયા એ લોકોની બધાની સલામતી માટે, આપણા ઇમામ જમાતની સલામતી માટે આપણે સાથે મળીને એક સલવાત પડીએ. ક્યારેક ક્યારેક આવી નાની નાની વસ્તુઓ આપણે નથી જોતા હોતા. આ નાની નાની વસ્તુઓ મોટો મોટો અસર રાખતો હોય છે અને આપણે આપણી માફી માંગવાના બદલે વધારે એમ કહેતા હોય છે કે મારી ભૂલ નથી, સામેવાળાની ભૂલ છે. રિવાયતમાં અને અઈમા અલૈહિમુસ્સલાતુ વસ્સલામ જે આપણને શીખવાડે છે એ છે કે અગર તમારી ભૂલ ન પણ હોય તો તમે સામેથી માફી માંગો. આનાથી જે છે એ મોહબ્બત મોમિનીના દિલમાં વધારે થાય છે. આપણો ટોપિક હતો ખુદાવંદ મુતઆલની રઝાયતીના બારામાં, ખુશનુદીના બારામાં કે કઈ રીતે અને કેવા કામ આપણે કરવા જોઈએ જેનાથી આપણે આ દુનિયાથી જ્યારે જઈએ તો ફરિશ્તો આવીને આપણને કે ફદ ખુલી ફી ઇબાદી, અલ્લાહનો આ પેગામ છે કે મારા બંદાઓમાં દાખલ થઈ જાઓ, વદ ખુલી જન્નતી મારી જન્નતમાં દાખલ થઈ જાઓ. આ યા જે છે જન્નતી યા યાએ નિસ્બત છે. અગર આમ ઇન્સાન અગર પોતાની વાતમાં યા લગાડે તો કોઈ એનો આટલો બધો મર્તબો ન હોય પણ જ્યારે ખુદાવંદ મુતઆલ એમ કહેતો હોય કે મારી જન્નતમાં દાખલ થઈ જા તો એ બહુ મોટી વાત છે. કારણ કે અલ્લાહ તબારક વતાલાએ પોતાની તરફ નિસ્બત આપેલી છે.
फिर बाजी पर खुली जन्नत मारा बंदा वहां दाखिल थे जा अने मारी जन्नत मा दाखिल थे जा। खास करीने गैबत ना जमाना मा आपने हुक्म देवा मायो छे आपने सिखवाड़ा मायो छे कि हमेशा ई दुआ करता जो कि जरा दुनिया थी जाओ तेरे मुसलमान थई ना दुनिया थी जाओ या अल्लाह हो या रहमान हो या रहीम या मुकल्लिब अल कुलूब सब्बित कल्बी अला दीनिक ए अल्लाह रहमान रहीम ए दिलों ने बदलवा वाला मारी साथे जैसे मारू दिल ने जरे मरू तेरे इस्लाम थी कुफ्र तरफ बदली नो दे तो या मुकल्लिब अल कुलूब सब्बित कल्बी अला दीनिक तारा दीन तरफ अने तारा दीन नी ऊपर जैसे ही मारा दिल ने बाकी रख मने बाकी रख। कुरान मजीद मा सूरे साफात मा जाहिरन फुसलत मा आयत नंबर 30 खुदावंद मुताले शाद फरमाओ शाउद बिल्लाह मिन शैतान रजीम इन्नल लजीन कालू रब्बुन अल्लाह सुम्म इस्तकाम ए लोगो के जे लोगो हम के से अल्लाह जे छे ये मारो रब छे એટલે શું ઇસ્લામ ને એક્સેપ્ટ કરે છે ઇન્નલ લઝીના કાલુ રબ્બુના અલ્લાહ સુમ્મસ્તકામુ ખાલી કેતા નથી કે અલ્લાહ અમારો રબ છે પણ એની ઉપર ઇસ્તકામત રાખે છે એની ઉપર ડટીને રહે છે એના દીન ઉપર એના કૌલ ઉપર ડટીને મહકમ તાની સાથે જે છે ઇસ્લામ ઉપર રહે છે ખુદા શું કરશે એની સાથે تتنزل عليهم الملائكه جاری مرسے تو ملائکہ کی پاس آو سے અને શું કહે છે અલ્લા તખાફુ વલા તહઝનુ તમારે કઈ ગભરાવાની જરૂર નથી તમારે કઈ બીવવાની જરૂર નથી તમારે કઈ ગમ કરવાની જરૂર નથી તખાફુ વતહઝનુ ખૌફ અને હુઝન ખૌફ શા માટે અને હુઝન શા માટે આ બંનેમાં ફરક શું છે તમારે બીવવાની જરૂર નથી અને તમારે જે છે એ ગમ કરવાની જરૂર નથી હુઝન એટલે કે ગમ ડિક્શનરીમાં જ્યારે જોઈએ તો એમાં લખવામાં આવેલું છે અલ ખૌફ અલા મા યાતી વલ હુઝન અલા મા ફાત ઇન્સાનને અગર આવતા સમયમાં કોઈ વસ્તુથી બીક લાગતી હોય તો એને ખૌફ કહેવાય હજી કાંઈ થયું નથી પછી કઈ નથી થયું ઇન્સાનને ફ્યુચરમાં કોઈ વસ્તુથી બીક લાગતી હોય તો એને અરબીમાં કહેવાય ખૌફ અને જે વસ્તુ થઈ ગઈ હોય એની ઉપર જ્યારે આદમી પછતાવો કરે ગમ કરે એને કહેવાય હુઝન અલ્લાહ અકબર જે લોકો કહે છે કે અલ્લાહ અમારો રબ છે અને એની ઉપર ડટીને રહેશે મલાઈકાને કહે છે લા તખાફ તમારે જે પીવાની જરૂર નથી તમે બરઝખમાં આવશો તમે કયામતના દિવસે તમે અલ્લાહના મહેમાન બનશો તમે અલ્લાહના દોસ્ત તરીકે આવશો તમારે કઈ પીવાની જરૂર નથી વલા તહઝનુ આ દુનિયાને છોડીને જાઓ છો તમારા ફેમિલીને છોડીને જાઓ છો તમારા દીકરાઓ અને દીકરીઓને છોડીને જાઓ છો તમારા માલને છોડીને જાઓ છો વલા તહઝનુ ગમ કરવાની જરૂર જ નથી કેમ કારણ કે અલ્લાહ તબારક વ તઆલા તમારી માટે એવી એવી નેમતો અને એવી એવી રહેમતો અને બરકતો તમારી માટે રાખેલી છે બરઝખમાં કે જ્યારે તમે ત્યાં અંદર એન્ટર થાશો વારિત થાશો તો તમે પછી દુનિયાને સાવ ભૂલી જશો અલ્લાહ તખાફ વલા તહઝન પછી શું કહે છે વા અબશરુ બિલ જન્નતિ લતી કુંતુમ તુઅદુન ફરિશ્તો ત્યારે ને ત્યારે જે છે એને બશારત આપશે કે તમારે બીવાની જરૂર નથી ગમની જરૂર નથી જન્નત તમારી છે આ કોના માટે છે એની માટે છે કે જે લા ઇલાહા ઇલ્લલ્લાહ કહે છે અને પોતાની જિંદગીને ઈ લા ઇલાહા ઇલ્લલ્લાહ ની આઈડિયોલોજી મુતાબિક જે છે પસાર કરે છે અગર ઇન્સાનને આઝાદ રહેવું હોય અગર ઇન્સાન ચાહતો હોય કે આ દુનિયામાં જે કાંઈ કરવું હોય નહીં કરે કોઈને પૂછવા વાળું ન હોય તો અગર ઈ લા ઇલાહા ઇલ્લલ્લાહ નહીં કહેતો હોય તો એ છૂટો છે આઝાદ છે
જે કરવું એ કરે, પણ જ્યારે લા ઇલાહા ઇલ્લલ્લાહ કહી દીધું ત્યારે ઇન્સાને અલ્લાહ તબારક વ તઆલાને પોતાનો રબ માની લીધો, પછી ઇન્સાન સાવ આઝાદ નથી, સાવ મુખ્તાર નથી. આ ખોટી વસ્તુ છે. ઇન્સાન ક્યારેક ક્યારેક પૂછે કે તમે મજલિસ પછી એમ ન વિચારતા કે લા ઇલાહા ઇલ્લલ્લાહ કહીને કેટલી મોટી ભૂલ કરી નાખી છે? એવું નથી. લા ઇલાહા ઇલ્લલ્લાહ ના દામનમાં એવા શું કહે છે, લા ઇલાહા ઇલ્લલ્લાહ હિસની નિશાપુરમાં આપણા આઠમે ઇમામ અલી ઇબ્ન મુસર રઝા અલયહી સલાતુ વસલામ જ્યારે મદીનાથી ખોરાસાન એટલે કે મર્વ તરફ જઈ રહ્યા હતા તો નિશાપુરમાં પહોંચ્યા. 23,000 મુહદ્દિસો, અલ્લાહુ અકબર, 23,000 હદીસ લખવા વાળા કલમ અને કાગળ લઈને આવ્યા મોલા પાસે. મોલા જે છે પોતાની સવારીમાં હતા. મોલાને કીધું કે યબન રસૂલિલ્લાહ, તમારા જદની તમારા દાદાની કોઈ એક હદીસ અમને સંભળાવો. કેટલી મોટી વસ્તુ કહેવાય. અત્યારે આપણી પાસે હદીસની કેટલી બધી બુક્સ છે. બિહારુલ અનવાર, નૂરનો દરિયો, વસાયલુ શિયા, કાફી, આ બધી આટલી મોટી મોટી કિતાબો, એમાં આટલી બધી હદીસો. પણ ઈ જમાનો આજના જમાનાની જેમ નહોતો. ઈ જમાનામાં અગર કોઈ આદમીને એક સાચી હદીસ મળી જતી તો એ એટલો ખુશ થઈ જતો કે મને જે છે એક સાચા અને મુરીદે ઇત્મિનાન આદમી, જેની ઉપર ભરોસો હોય, ભરોસો પાત્ર આદમીએ જે છે મને આ હદીસ કીધી છે. બહુ મોટો મકામ હતો. અને લોકો સાચી હદીસની તરફ ભાગતા કે ક્યાં મને સાચી હદીસ મળી જાય. બહુ મોટો ઝુલ્મ થયો છે ઇસ્લામ ઉપર. વિલાયતથી જ્યારે ઇન્સાનોને દૂર રાખવામાં આવ્યા એનું સૌથી મોટું નુકસાન આ થયું. માણસો જેઓ ગાદી ઉપર આવી ગયા હતા ખિલાફતને છીનવીને, એ લોકોનું કામ એ હતું કે હદીસ ઘડવાનું શરૂ કરી દીધું. સૌથી પહેલા તો રસૂલે ઇસ્લામની હદીસ ઉપર પાબંદી લગાડી દેવામાં આવી. કોઈ જે છે એને હક નથી રસૂલે ખુદાની હદીસ બયાન. 93 હિજરી સન સુધી જે છે આ પાબંદી હતી. તો એવામાં અગર કોઈ સાચી હદીસ મળી જાય, એમાં અગર રસૂલે ખુદાના પોતરાથી યબન રસૂલિલ્લાહ એના દીકરાથી અગર કોઈ હદીસ મળી જાય તો ઇમામ રઝાએ પોતાની જે સવારી હતી અમારીમાં જે બેઠા હતા એનો પડદો હટાવ્યો અને પડદો હટાવીને કીધું કે મને મારા બાબા ઇમામ કાઝીમે અને એમને એમના બાબા ઇમામ જાફર સાદિકે અને એમના બાબા ઇમામ મુહમ્મદ બાકીરે અને ત્યાંથી લઈ અને રસૂલે ખુદા સુધી અને રસૂલે ખુદાને જિબ્રાઈલે અને જિબ્રાઈલે જિબ્રાઈલને અલ્લાહ તબારક વ તઆલાએ ફરમાવ્યું. શું ફરમાવ્યું? લા ઇલાહા ઇલ્લલ્લાહ હિસની. લા ઇલાહા ઇલ્લલ્લાહ જે છે મારો કિલો છે. કિલો સમજો ને, ગુજરાતીમાં કિલો જ કહેવામાં આવે છે. પહેલાના જમાનામાં દુશ્મનોના ખૌફથી, દુશ્મનોના જંગથી, એમના હમલાથી બચવા માટે મોટી મોટી દીવાલો બનાવવામાં આવતી કે જેનાથી દુશ્મનો અંદર વારિત ન થઈ શકે. કે છે લા ઇલાહા ઇલ્લલ્લાહ મારો કિલો છે. ફમન દખલા હિસની અમેન અમેન અઝાબી. જે કોઈ પણ આ લા ઇલાહા ઇલ્લલ્લાહ કહેશે એની ઉપર સાચો ઉતરશે મારા અઝાબથી અમાન મળશે. الذين قالوا ربنا الله ثم استقاموا. જે કોઈ અલ્લાહને પોતાનો રબ માનશે અને એની ઉપર ઇસ્તિકામત કરશે. ઇસ્તિકામત બહુ મોટું હુનર છે, બહુ મોટું ફન છે કે આદમી એક કામ પર ઇસ્તિકામત રાખતો હોય. ઇસ્તિકામત એટલે શું? એટલો ડટીને એની ઉપર રહે કે ક્યારે એનાથી છૂટવા ન પામે. સખત કામ છે. અને અમુક લોકો કરતા પણ હોય છે, કહેતા હોય છે કે અમે જે છે એ ઝારત આશુરા અમારી કોઈ દિવસ નથી જતી. બધા નથી કરી શકતા. અમુક લોકો જે છે ખાસ કરીને જે છે પાબંદીની સાથે આને કહેવાય ઇસ્તેકામત. અમુક લોકો કહેતા હોય કે અમે કોશિશ કરીએ છીએ ક્યારેક ઇબત ન કરીએ, પણ ક્યારેક ક્યારેક થઈ જાય છે. તો એ ઇસ્તેકામત નથી. ઇન્સાન ભલે તરત આદમી અખલાકી બુરાઈ જે કઈ પણ છે, રઝાઈ અખલાકી જેને કહેવાય, એ ક્યારેય એક રાતમાં ખતમ નથી થતી.
એની માટે પ્રેક્ટિસ કરવી જોઈએ. બરાબર? તો એવો ઇન્સાન કે જે હંમેશા જૂઠથી બચતો હોય, ખોટું રિબતથી બચતો હોય, એકબીજાની મશ્કરી, વધારે પડતી મશ્કરીથી બચતો હોય, એવી મશ્કરી જેનાથી સામે વાળો નારાજ છે, તો આ બધી વસ્તુ કહેવાય ઇસ્તેકામત. ઇન્સાન જે છે ડટીને રહેતો હોય, બહુ સખત વસ્તુ છે, પણ જે એની ઉપર પાબંદ થશે એનો સવાબ પણ આટલો છે, એના ઇનામો પણ આટલા છે. તારીખે ઇસ્લામમાં આપણે જ્યારે નિગાહ કરશું, જોશું, તો અજીબો ગરીબ આદમીઓ મળે છે આપણને. ઝુબેર ઇબ્ન અવામનું નામ તમે સાંભળ્યું છે? કોણ છે ઝુબેર ઇબ્ન અવામ? એ આદમી છે કે જે જંગે જમલમાં ઇમામ અલીની સામે આવી ગયેલો. ઝુબેર ઇબ્ન અવામ જો ઇસ્તેકામત કેટલું સખત છે, અને આપણે કહીએ ને કે સાચા પૈસા તો ઇસ્તેકામતના જ છે, સાચું હુનર તો ઇસ્તેકામતનું જ છે, કે ઇન્સાન આખી જિંદગી ઇસ્લામ ઉપર કાયમ રહે અને જ્યારે દુનિયાથી જાય તો ઇસ્લામ ઉપર જાય. ઝુબેર ઇબ્ન અવામ ઇસ્લામની એક ચમકતી શખ્સિયત હતી, પણ શું થયું? છેલ્લી જિંદગીમાં એના જે છે પગ લપસી ગયા, ઇસ્તેકામત ન કરી પડે. તમને ખબર છે ઝુબેર કોણ હતા? જ્યારે દુશ્મનો ઇમામ અલીને લેવા માટે મસ્જિદમાં, કે મસ્જિદમાં તમે આવો લેવા માટે એના ઘરે આવ્યા, ઇમામના ઘરમાં આવ્યા, ઘૂસી ગયા, તો આ ઝુબેર ઇબ્ન અવામ હતા કે જેણે પોતાની તલવાર મિયાનમાંથી કાઢી અને ચાહ્યું કે બીજા ખલીફાની ઉપર એવી તલવાર મારે કે એના બે ટુકડા થઈ જાય. ત્યાં ત્યાં કામ પૂરું. જેવી તલવાર કાઢી અને એને મારવા માટે ઉપાડી, છત નાની હતી, છત જે છે ઘરની એ નાની હતી, અને તલવાર જે છે છત ઉપર લાગી અને બીજો ખલીફો બચી ગયો. આટલો મોટો ઇમામ અલીનો શૈદાઈ, આટલો મોટો ઇમામ અલીનો મુહિબ થયું શું? ત્યારે છેલ્લો જિંદગીના અમુક વખત જ્યારે ગયો, દુનિયાની લાલચ જ્યારે આવી, તો ઈ જ ઝુબેર ઇબ્ન અવામ જંગે જમલમાં ઇમામ અલીની સામે આવી ગયો. ઇસ્તેકામત, સાચું હુનર જે છે ઇસ્તેકામત છે. ઘણી બધી શખ્સિયત તમને મળશે, અમુક ખરાબ લોકો એવા મળશે કે જેમને એવી એવી તોફીક મળી છે કે આપણે વિચારી પણ ન શકીએ. ફોઝેલ, ફોઝેલનું નામ મેં એનો કિસ્સો પણ બયાન કરી દીધો છે, થઈ શકે અમુક લોકોને ન ખબર હોય, પણ આટલા દર્શ છે આ કિસ્સામાં. કોણ હતો? રાહઝન હતો. રાહઝન એટલે ડાકુ. મોટા મોટા કાફલાઓ જે છે એને લૂંટી લેતો. એક દિવસ એક કાફલો જે છે એ જઈ રહ્યો હતો, મોટો જબર કાફલો હતો. આ વસ્તુ જે છે સાદી પોતાની કિતાબ ગુલિસ્તાને સાદીમાં લખે છે. ઈરાનમાં અમુક બહુ મોટા મોટા શાયર થઈ ગયા ફારસી જબાન, ફારસી ભાષાનું, જેમ કે હાફિઝ, બહુ મોટા શાયર, સાદી બહુ મોટા શાયર, પોતાની કિતાબ ગુલિસ્તાને સાદીમાં લખે છે કે ઈ કાફલામાં એક આદમી હતો, એની પાસે 10,000 દિનાર હતો. એને થયું કે આ જે રસ્તો જે છે થોડો ખતરનાક છે, મારે જે છે આટલા બધા પૈસા જે છે સાથે ન લેવા જોઈએ, કરવું તો શું કરવું. તો ઈ શહેરમાં દાખલ થવા પહેલા શહેરની બહાર એને જોયું કે ખેમો લાગેલો છે, ટેન્ટ. એણે કીધું કે હું આ અરબને જે છે 10,000 દિનાર આપી દઉં અને પૈસા વગર શહેરમાં જાઓ, કે અગર કાફલો કોઈ લૂંટી લે તો મારા પૈસા બરબાદ ન થાય. ખેમામાં ગયા, ફુઝેલ બેઠો હતો. કોણ ફુઝેલ? જે ડાકુઓનો સરદાર હતો. આ માણસે કીધું કે ફુઝેલ, ફુઝેલ, એ તો ફુઝેલને ઓળખતો જ નહોતો. એણે કીધું, એ અરબ, અમારા 10,000 દિનાર છે, હું મને બીક લાગે છે, તું રાખ. તો ફુઝેલ એ પૈસાને અડ્યો નહીં, કે આજે ખેમાના ખૂણામાં એક જગ્યા છે ત્યાં તારા પૈસાને સંતાડી દે. એ માણસે સંતાડી દીધા પૈસા અને પોતાના કાફલામાં પાછો ગયો. થોડા આગળ એ લોકો ગયા એટલે ડાકુએ હમલો કરી દીધો. હમલો કર્યો અને જે કઈ પાસે જે હતું એ બધું લૂંટી લીધું, આખો કાફલો લૂંટાઈ ગયો. અને આ માણસ ખુશ કે મારા 10,000 દિનાર જે છે આમના પડેલા છે, કોઈની પાસે કાંઈ ન હોય. અને જ્યારે એ આદમી પાછો ખેમા પાસે આવ્યો,
तो जो के जे डाकू ए लोको नो काफलो लूटो तो खेमा मा आवी अने पोता नो हिसाब किताब करी रहे छे कोना कटला पोता नो भाग पाड़ी रहे छे अने एनो सरदार जे छे वच्चे फुजैल बैठेलो छे तो आने नवाई पामी आ शू थई गयो मैं मारो हाथ मारा पोते ते जे छे सांप ना मोढ़ा मा नाखी दीधेलो छे तो फौजेल जाने ने जोयो दूर थी तो ने कि तो यहाँ हो यहाँ विमान से आयो इके सुन जो इस तरह तो मैं हमने थोड़ी बार पहले जितने भी साय पा ये मारे जो इस तो फौजेल कि तू जा जा तेरा क्या क्या नहीं क्या थी जैसे तू उपाड़ ले ये मारे से पैसा उपाड़ दस दस हजार जो दिना रहता ये उपाड़ बीजा बता डाकू केवल कि फौजेल हमें अटली बड़ी मेहनत करी અને એટલો મોટો કાફલો લીધો અમને એક દિનાર પણ નથી મળ્યો જે કઈ વસ્તુ હતી એ લોકો વસ્તુ લઈને આવ્યા હતા ખાવાનું લઈને આવ્યા હતા પૈસા તો કોઈ લઈને નહોતા એક દિનાર અમને નથી મળ્યો છતાં અમે આ બધું ભેગું કરેલું છે અમે ભાગ પાડીએ છીએ અને તે મહેનત વગર લૂંટ્યા વગર જે છે દસ હજાર દિનાર તારી પાસે આવ્યા અને તું એને જવા દે છે તમને ખબર છે ફુઝાઈલે શું કીધું આજ આ નાની નાની વસ્તુ ક્યારેક ક્યારેક જે છે ઇન્સાનને મોટી મોટી વસ્તુઓ તરફ લઈ જાય છે ફુઝાઈલે કીધું કે આ માણસ જ્યારે આવ્યો મારી પાસે તો એણે મારા બારામાં સારું વિચાર્યું એણે મારા બારામાં વિચાર્યું હતું કે હું એની અમાનતમાં ખયાનત નહીં કરું એણે મારા બારામાં વિચાર્યું હતું કે હું સારો આદમી છું અને એના પૈસા ખાય નહીં જાઉં જ્યારે એણે મારા બારામાં સારું વિચાર્યું તો હું કેમ ના અલ્લાહ તબારક વ તઆલાના બારામાં સારું વિચારું કે જે તોબાને કબૂલ કરવા વાળો છે ક્યારેક તો મને તોફીક મળશે તોબાની હું એટલો મોટો ગુંડો છું ક્યારેક તો તોફીક મળશે એને 10000 દિનાર પાછા આપ્યો છતાં એને એનું કામ સે બાદ શરૂ જ રાખ્યું હતું પછી એક દિવસ એવું થયું જો આ આટલી એક નાની વસ્તુ એની માટે જે છે ઈ ખબર નહીં હવે નાની હતી કે મોટી વસ્તુ હતી એક તરફ 10000 દિનાર હતા એક તરફ ઓલાય ભરોસો ગયો પછી થયું એવું કે એ માણસને કેટલી મોટી તોફીક મળી એક વખત જઈ રહ્યો હતો પોતાના ઘોડાને પાણી પીવડાવવા માટે તો એ નદી પાસે એનું ધ્યાન એક બાઈ ઉપર પડ્યું હતો તો એ ખરાબ આદમી એણે એના પોતાના ચેલાઓને કીધું કે જવાનું પાછળ જોવું એ ક્યાં રહે છે અને એના મા બાપને કહ્યો કે આજે રાત્રે હું તમારી આ છોકરીને લઈ જઈશ ફોઝે એના ઘરવાળા હોય જ્યારે એના મા બાપ જ્યારે આ સાંભળ્યું ગભરાઈ ગયા આટલો મોટો ગુંડો આટલો મોટો ડાકુ શું કરવું તો શું કરવું ગામના મોટેરાઓને ભેગા કર્યા કે હવે તમે કાક કરો તે લોકો કે ભાઈ જો અમારી સામે ફુઝાઈલ છે અમે કાંઈ ન કરી શકીએ જે કાંઈ કરવું હોય તારે કર અગર અમે ફુઝાઈલનો મુકાબલો કરશું તો ફુઝાઈલ અને એના માણસો બધા થઈ અને આખું ગામ સળગાવી દેશે અમે કાંઈ ન કરી શકીએ અને આ એના મા બાપ પરેશાન કરવું તો શું કરવું જેવી જેવી રાત આવતી ગઈ એ લોકોને ગભરાહટમાં વધારો થતો અને આખરે રાત આવી ફુઝાઈલે વાયદો કર્યો કે રાત્રે આવીને હું લઈ જઈશ ફુઝાઈલ એમના ઘર પાસે આવ્યો આવ્યો અને દરવાજાથી એન્ટર ના થયો દીવાલ પર ચડી અને ઘરમાં જે છે કૂદકો મારવા માટે ગયો જેવો એ દીવાલની ઉપર ચડ્યો કુરાન મજીદની ત્યાં બાજુના ઘરમાં કોઈ તિલાવત કરી રહ્યું કુરાન મજીદની તિલાવત શું આયત હતી અલમ યઅન લિલ્લદીના આમનુ અન તખશા કુલુબુહુમ લિઝિક્રિલ્લાહ ફુઝાઈલ આયત સાંભળી શું ઈમાનવાળા માટે એ વખત નથી આવ્યો હજી સુધી એ વખત નથી આવ્યો કે એમના દિલ અલ્લાહના ઝિક્ર અને અલ્લાહની યાદ માટે નરમ થાય અલ્લાહુ અકબર ફુઝાઈલે એ આયત આમ સાંભળી અને કૂદકો ન માર્યો વિચારવા માટે બેઠી કે આ ખુદાવંદ મુતાર પોતાના બંદાને શું કહી રહ્યો છે અલમ યઅન લિલ્લદીના આમનુ અન તખશા કુલુબુહુમ લિઝિક્રિલ્લાહ શું ઈ વખત નથી આવો ઈમાન વાળા માટે કેમના દિલ નરમ થાય કસાવત કલ્બ બહુ મોટી બીમારી છે દિલ જે છે એ કઠણ થઈ જવું દિલ કઠણ થઈ જવું બહુ મોટી બીમારી છે ઇન્સાનને પછી આંસુ ના આવે ત્યારે દિલ કઠણ થઈ જાય ઇન્સાનને કોઈની ઉપર રહેમ ના આવે
જ્યારે આયત સાંભળી ફૂસાઈ લે ઘરમાં કૂદકો મારવાને બદલે બારે કૂદકો મારી લીધું અને કૂદકો મારીને કીધું ખુદા બંદા એ વખત આવી ગયો છે કે ઈમાન વાળાઓના દિલ નરમ જો એક હતો ઝુબેર ઇબ્ને અવામ ઇમામ અલીનો આશિક અને થોડાક સમય પછી શું થયું ઇમામની સામે આવી એક હતો ફુઝૈલે અયાજ કેટલો મોટો ગુનેગાર હતો ઈ પછી મોટા મોટા ઝાહિદોમાં જે છે ફુઝૈલે અયાજનું નામ ત્યારે કોઈ કહેવા કહેતું કે ભાઈ આદમમાં મોટો ઝાહિદ કોણ છે સૌથી મોટો આબિદ કોણ છે સૌથી મોટો ઇબાદત કરવા વાળો કોણ છે લોકો કહેતા ફુઝૈલે અયાજ આટલો મોટો ડાકુ આટલો મોટો ઝાહિદ થઈ ગયો અને આ જે ઇમામ અલીની સાથે હતો એ ઇમામ અલીની સામે આવી તારીખ ખરેખર આપણને જે છે સબક આપે છે ઇસ્તેકામત બહુ જ મોટી વસ્તુ છે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે અગર આદમીમાં ઇસ્તેકામત નહીં હોય તો પછી જે છે એ કામયાબ નહીં થઈ શકે આવા ઘણા બધા દાખલા મળે છે તારીખમાં હિસ્ટ્રીમાં કે ઇન્સાનો પેલા સારા હતા છેલ્લે ખરાબ થઈ ગયા અમુક ખરાબ હતા સારા થઈ ગયા ખુદાવંદ મુતાલે આપણને જે તોફીક આપી છે એ છે કે આપણે બધા હર શબે જુમાન આવીને ભેગા થઈએ છીએ અલ્લાહના ઘરમાં ઝિક્ર અહેલે બૈત સાંભળીએ છીએ નમાઝ પઢીએ છીએ એકબીજા મોમિનની ઝિયારત કરીએ છીએ એકબીજા સાથે મુસાફેહો કરીએ છીએ આ બધી વસ્તુ ઇન્સાનની ઇસ્તેકામતમાં મોસ્સર છે ઇન્સાનને જે છે ઇસ્તેકામત કરતા શીખવાડે છે ખુદા પાસે આપણે દુઆ પણ કરવી જોઈએ કે અલ્લાહ જ્યારે આપણને મોત આપે તો ઇસ્લામની હાલતમાં મોત આપે અને સાથે સાથે આપણે કોશિશ પણ કરવી જોઈએ આજની રાત કમર બની હાશિમ બાબુલ હવાયજ હઝરત અબુલ ફઝલ અબ્બાસ ની માતા ઉમ્મુલ બનીન ની શહાદત વફાત ની રાત છે આજ ની રાત ઉમ્મુલ બનીન ની વફાત ની રાત છે કોણ ઉમ્મુલ બનીન ઉમ્મુલ બનીન એટલે દીકરાઓની માં ઉમ્મુલ બનીન દીકરાઓની માં જેના ઘણા દીકરા હોય એને કહેવાય ઉમ્મુલ બનીન જ્યારે જનાબે ઝહરા સલામુલ્લાહ અલયહાની શહાદત થઈ ગઈ એના થોડાક સમય પછી અલી અલયહિસ્સલાતુ વસ્સલામે પોતાના ભાઈ અકીલને કીધું અકીલ તમે જે છે બધાને ઓળખો છો અરબ સમાજમાં કોણ કઈ રીતનું છે કોણ સુજા છે કોણ બહાદુર છે તમે બહાદુર ફેમિલીમાંથી મારી માટે એક એવી ઓળખનો ઇન્તખાબ કરો કે જેનાથી જે છે મારા બચ્ચાઓ બહાદુર થાય આ એક સબક છે લગ્ન કરવા પહેલા ઇન્સાને ખરેખર વિચારવું જોઈએ કે જેની સાથે લગ્ન કરે છે છોકરીએ પણ વિચારવું જોઈએ અને છોકરાએ પણ વિચારવું કે કોની સાથે જિંદગી વિતાવવા માટે તૈયાર થયો છે એની પાસે શું છે અખલાકમાં શું છે કેટલી સુજા છે કેટલો સુજા છે કેટલી ઇલ્મવાળી છે કેટલો ઇલ્મવાળો છે કેટલી દીનદાર છે કેટલો દીનદાર છે જનાબે અકીલે જે છે એમની માટે ઉમ્મુલ બનીન નો ઇન્તખાબ જ્યારે ઉમ્મુલ બનીન ઘરમાં આવ્યા તો આવીને પહેલા જ દિવસે કીધું કે મોલા ભલે હું તમારી ઝૌજા છું પણ હું જે છે હસન હુસૈન ની ખાદિમા છું હું ફાતેમાના લાલ ની જે છે કનીઝ છું આ છે મારિફત ક્યાં ફાતેમા ઝહરા અને ક્યાં ઉમ્મુલ બનીન કોઈ મુકાબલો જ નથી હું આવી છું તમારી સેવા કરવા આવી છું તમારી કનીઝી કરવા આવી છું આ ઇખલાસ હતો કે જેના લીધે એમણે એવા એવા બચ્ચાઓની તરબિયત કરી કે ચાર દીકરાઓ જનાબે ઉમ્મુલ બનીન કરબલામાં શહીદ થઈ ઇમામ હુસૈન ની સાથે ચાર દીકરાઓ ઉમ્મુલ બનીન કરબલામાં શહીદ થઈ છે અને જા રહેતી દુનિયા સુધી આપણે કહેશું યા લૈતની કુંતુ માકુમ કાશ હું પણ તમારી સાથે હોત નજાદારો જ્યારે લૂંટાયેલો કાફેલો એહલે હરમ મદીના પાછા પહોંચ્યા તો જનાબે કુલસુમે મરસીઓ પડી મદીના તો જદ્દના લા તકબલીના એ અમારા જદ્દ
અમારા નાના ના મદીના અમને કબૂલ ન કરતો કેમ કારણ કે અમે જયારે અહીંથી જતા હતા ત્યારે અમારી સાથે હુસૈન હતા જયારે અમે અહીંથી જતા હતા ત્યારે અમારી સાથે અબ્બાસ હતા જયારે અમે અહીંથી જતા હતા ત્યારે અલી અકબર અમારી સાથે અત્યારે કોઈ નથી અમારી સાથે અને જયારે બશીર એલાન કરતો કરતો બની હાશિમ ના ઊંચામાં પહોંચ્યો એ એરિયામાં પહોંચ્યો જે બની હાશિમ નો એરિયો હતો એક મર્તબા આવાજ આપ્યો અલા કુતલ હુસૈન ઓ કરબલા એ મદીના વાળાઓ હુસૈન તે છે કરબલામાં શહીદ કરી દેવા માં જેવું આ મૂળ બનીને સાંભળ્યું આવીને તરત જે છે બશીર ની પાસે કીધું બશીર તું શું કર્યો છે તને ખબર છે હુસૈન શહીદ થઈ ગયા કોની તાકાત કે જે મારા અબ્બાસ ના હોવા છતાં હુસૈન ની ઉપર હાથ ઉપાડ્યો અલ્લાહુ અકબર એ મર્તબા બશીરે કીધું જયારે તમારો અબ્બાસ પાણી લેવા માટે નહેરે ફુરાત તરફ ગયા અને નહેરે ફુરાત તરફથી પાણી ભરીને જ્યારે ખેમા તરફ આવી રહ્યા હતા તો એક મર્તબા દુશ્મનોએ અબ્બાસને ઘેરી લીધા અને ઘેરીને જે છે કોઈ તલવારથી કોઈ તીરથી જે છે હમલો કરવાનું શરૂ કરી દીધું એક જાલીમે આવીને અબ્બાસનો જમણો હાથ કાપી નાખ્યો બીજી તરફથી એક જાલીમે આવીને અબ્બાસનો ડાબો હાથ કાપી નાખ્યો અબ્બાસે મશ્કને જે છે પોતાના દાંતમાં રાખી એક વખત એવો કે જ્યારે એક લઈને દૂર કે અબ્બાસની આંખમાં તીર માર્યો અબ્બાસની આંખનું લોહી અબ્બાસની આંખનું લોહી મશ્કીઝા માંગ્યું બીજા લઈને આવી અને તીર મશ્કીઝા ઉપર માર્યું અબ્બાસ પછી જે છે ઘોડા ઉપર ન સંભળી શક્યા એક મર્તબા કરબલાની જમીન ઉપર આવ્યા જેવું ઉમર બનીને સાંભળ્યું કે અબ્બાસ જમીન ઉપર આવ્યા તો એક મર્તબા કીધું કે હા હવે મને યકીન થઈ ગયું કે હુસૈન શહીદ થઈ ગયા છે હવે મને યકીન થઈ ગયું કે હુસૈન શહીદ થઈ ગયા છે અબ્બાસ ના જ્યાં સુધી હાથ હોત ત્યાં સુધી હુસૈન ને કોઈ શહીદ ન કરી શકે હા આઝાદારો અને મુસલસલ ઉમ્મુલ બનીન મરસીઓ પડી રહ્યા હતા લા તદઉ ઇન્ની વૈકે ઉમ્મુલ બનીન મને હવે ઉમ્મુલ બનીન ના નામ થી ન પુકારતા મારા અમુક દીકરાઓ હતા કે જે કરબલા માં શહીદ થઈ ગયા અને હવે મારી પાસે કોઈ દીકરા નથી અમારી જે કઈ પણ હાજત છે હાજતો ને પૂરી ફરમાવો જે મકરૂહ છે એમના કરજો ને અદા ફરમાવો જે બીમાર છે એમને શફા એનાયત ફરમાવો જે પરેશાન હાલ છે એમની પરેશાનીઓ ને દૂર ફરમાવો મોમિનીન જા પણ રહે છે માબૂદ એમની જાન માલ ઇજ્જત આપો ની હિફાજત ફરમાવો પરવરદિગાર જમાના ના ઇમામ ના ઝહૂર માં જલ્દી કર અને બધા એમના સાચા ના શરીર માં શુમાર ફરમાવો રબ્બના તકબ્બલ મિન્ના